ઝારખંડમાં કહી રહ્યા હતા કે હેમંત સોરેનની સરકારે બાંગ્લાદેશી ઘુસણખોરો ઝારખંડ વસાવ્યા છે રોટી બેટી માટી એ બાંગ્લાદેશી ઘુસણખોરોને હવાલે કરી દીધી છે અને તમારે એમાંથી જો મુક્તિ મેળવવી હોય तो तुम्हारे भारतीय जनता पार्टी ने जिताड़ी पड़े पहला चंपई सोरेन जेमने हेमंत सोरेन मुख्यमंत्री पद भड़ावी ने गया था जेल मा खोटा केस मा ईडी ना खोटा केस मा कारण हाईकोर्टे कहू के हेमंत सोरेन नी

રક્ષણ કરી લેશે પણ ઝારખંડ ની પ્રજા નરેન્દ્ર મોદી નો ઘમંડ ચૂર ચૂર કરી નાખ્યો ઘાટા પાડી પાડીને જે અમિત શાહ કરાજતા હતા એમને જ્ઞાન આપી દીધું ચંપાઈ સોરેન એમને પણ હવે પસ્તાવો થવા માંડ્યો કે ઝારખંડ મુક્તિ મોરચામાં હું જો રહ્યો હોત તો કેબિનેટ મંત્રી હોત પણ ચૂંટણીના પરિણામો આવી ગયા અમે તો એ વખતે જ કહેતા હતા કે ઝારખંડ ની સરકાર કે પશ્ચિમ બંગાળની સરકારને એટલે કે મમતા દીદીને કે હેમંત સોરેન ને મોદી કે અમિત શાહ્લાદેશી જુઠ્ઠાણું છે ખરેખર તો દોષનો ટોપલો એ નરેન્દ્ર મોદી અને અમિત શાહ ને શિરે હોવો જોઈએ કારણ કે સરહદોની સુરક્ષા છેલ્લા દસ અગિયાર વર્ષથી નરેન્દ્ર મોદી અને અમિત શાહ ને શિરે છે તો પછી બાંગ્લાદેશી અમિત શાહ છે એવું અમે બહુ સ્પષ્ટપણે તમને કહેતા હતા કેટલાક અંધ ભક્તો બિચારા ન સ્વીકારી શકે તો એ એમની બુદ્ધિનો સવાલ છે પણ હવે તો આંકડાઓ પણ આવી ગયા છે

આખા બોલા માણસ તરીકેની રહી ગુજરાતી માણસ તરીકે મૂળ સુરત પટેલ નામ આકારે એક લેખ લખ્યો છે નવજીવનમાં અને એ લેખ એની અંદર સરકારના આંકડાઓ જ ટાંક્યા છે એને અને એ સરકારના આંકડાઓ બહુ સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે નરેન્દ્ર મોદી ની સરકારે બાંગ્લાદેશો માટે ભારતના દરવાજા ઉઘાડા દીધા અને એની વિગતો જે આપી છે થોડીક વિગતોની ઝલક તમને આપું બાકી તો તમે તમારામાંના મોટા ભાગના એ અભ્યાસી માણસો છે જે આપણી ચેનલ જુએ છે પોતે શોધ કાર્ય કરી શકે છે અને મારે એમાં એક ઉમેરણ પણ બાંગ્લાદેશ ગયા કે જ્યારે જ્યારે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ને મળ્યા ત્યારે ક્યારે એમણે આ મુદ્દો ઉઠાવ્યો ન હતો ઉઠાવ્યો હોય તો એમની પર્સનલ વેબસાઈટ ઉપર કે એમના સ્ટેટમેન્ટ માં પણ જડકે પણ એ જડક્યો નથી પણ અમે બાંગ્લાદેશના અખબારો નિયમિત રીતે વાંચતા રહ્યા છીએ એટલે અમને બરાબર યાદ છે અને અમારા વિદ્યાર્થી પણ બાંગ્લાદેશમાંથી આવનારા રહ્યા છે એટલે અમને ખ્યાલ છે કે નરેન્દ્ર મોદી ની સરકારના કોઈ પણ માણસ બાંગ્લાદેશી ગુસણખોરોની વાત કરતા હોય ત્યારે શેખ હસીના મિનિસ્ટરોએ બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે અમારો એક પણ નાગરિક ભારતમાં નથી અને ભારત સરકાર જુઠ્ઠાણાઓ કે છે હવે શેખ હસીના સત્તામાં નથી પણ શેખ હસીના સમયગાળામાં ભાઈ શ્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશઓ માટે કેવી મોકળાશ કરી આપેલી ભારતમાં પ્રવેશવા માટેની વિઝા આપવામાં કેવી ઉદાર નીતિ અપનાવી દીધેલી એની સનસનાટી ભરી વિગતો આકાર પટેલ લઈને આવ્યા છે એ કે છે કે ભારતમાં મેડિકલ ના કારણોસર तभी भी लेवा माटे एक मेडिकल मरीज के साथ तीन बांग्लादेशी तिमारदारों को भारत आने के लिए मेडिकल अटेंड वीजा जारी करता है यह एक अत्यधिक उदार प्रक्रिया है जिसे बांग्लादेश में भी लागू किया गया है बांग्लादेश में हमारा वीजा ऑपरेशन भारत द्वारा दुनिया भर में किए जाने वाले सबसे बड़े वीजा ऑपरेशन में से एक है यानी मेजबान देश में मौजूदा आवेदन केंद्रों और प्रतिदिन प्राप्त होने वाले आवेदनों की संख्या और प्रोसेस और जारी किए जाने वाले वीजा की संख्या के संदर्भ में ये सबसे बड़ा ऑपरेशन है अने एम केचे के भारत में आने वाले सभी चिकित्सा पर्यटकों में से आधे मेडिकल

लगभग पच्चीस लाख बांग्लादेशी पर्यटक सालाना भारत आते हैं हर साल पच्चीस लाख बांग्लादेशी पर्यटक जबकि पाकिस्तानियों की संख्या लगभग चालीस हजार है पर्यटन मंत्रालय के आंकड़ों के अनुसार 2024 की पहली छमाही में भारत आने वाले पर्यटकों में बांग्लादेशी सबसे आगे थे इनकी संख्या अमेरिका ब्रिटेन और कनाडा से ज्यादा थी इनमें भी इन तीन देशों के भारतीय मूल के लोगों की संख्या को देखते हुए उल्लेखनीय है अब आगर सांभ जो पाछा 2010 तक बांग्लादेशी पर्यटकों की संख्या लगभग पांच लाख प्रतिवर्ष होती थी उससे पहले के तीन वर्षों में भी यह संख्या लगभग इसी के आसपास थी फिर 2014 में ये दोगुनी होकर 10 लाख हो गई और मोदी दशक में ये फिर से दोगुनी हो गई એટલે બાંગ્લાદેશી ઘુસણખોરો દોષનો ટોપલો કોને માથે ઓઢાડવામાં આવે છે મમતા બેનર્જી અને હેમંત સોરેન ને માથે પણ નરેન્દ્ર મોદીએ દરવાજા ઉઘાડા કરી નાખ્યા છે એની અહીંયા વાત છે हमें आगर लखे भाई के ज्यादातर भारतीय शायद यही सोचेंगे कि बांग्लादेश के साथ विदा व्यवस्था वैसी व्यवस्था वैसी है जैसी पाकिस्तान के साथ है जबकि ऐसा नहीं है और वास्तविक आंकड़ों पर नजर डालने पर पता चलता है कि बीजेपी ने बांग्लादेश के लोगों की अधिक खुली आवाजाही की अनुमति देकर उनके साथ संबंध बनाने में पिछली सरकारों की समझदारी भरी कार्यवाही को, को जारी रखा है आंकड़े बताते हैं कि ये भारत के लिए फायदेमंद रहा पची आगर बहुत नो पेरो बहुत महत्व बेशक दोनों देशों के बीच आवागमन इतना खुला नहीं है जितना कि दूसरे पड़ोसी देशों के साथ है जिसके बारे में हमारे विदेश मंत्रालय में के नोट में लिखा है भारत और नेपाल के बीच घनिष्ठ और मैत्रीपूर्ण संबंध है जिनकी विशेषता सदियों पुराने ऐतिहासिक और सांस्कृतिक संबंध खुली सीमा और लोगों के बीच गहरे संपर्क है ये भाषा बांग्लादेश के साथ हमारे रिश्तों के बताने वाली भाषा के ही है लेकिन एक अंतर है वह यह है कि नेपाल के साथ हमारी खुली सीमा है और दोनों और के नागरिकों को एक दूसरे में दूसरे देश में जाने के या रोजगार खोजने के लिए वीजा या पासपोर्ट की जरूरत नहीं होती है जबकि बांग्लादेश से भारत आने वाले और भारत से बांग्लादेश जाने वालों को वीजा और पासपोर्ट अनिवार्य है यदि वीजा और पासपोर्ट अनिवार्य है तो नरेंद्र मोदी की सरकार पिछले दस साल क्या सो रही थी कि बांग्लादेशी घुस घुस आए अरे वीजा आपने तो इतना दे दिया इतने बांग्लादेशियों को वीजा दे रहे हो और फिर घुसखोरी का आरोप राज्य सरकारों पर मट रहे हो आ, आ उक, आड़ ऊ बात है અને મને લાગે છે કે આ જે જુઠ્ઠાણા એમણે ફેલાવ્યા ઝારખંડની ચૂંટણીમાં એ પરપોટો આખો છે ને ફૂટી ગયો અને હેમંત સોરેન થમ્પિંગ બહુમતી સાથે ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસ અને આરજેડી અને સીપીઆઈએમએલ એ જે ગઠબંધન છે એ મેજોરિટી સાથે ત્યાં સરકાર રચી શકે એવી તરીકેના શપથ લીધા મોદી હેમંત અને એમના બીજા સાથી ભાજપીઓ એમનું નાક વઢાઈ ગયું કારણ કે અન્ય રાજ્યોની પ્રજા કદાચ ભોળવાઈ જાય છે ગુજરાતની પ્રજા કેવી ભોળી છે એવી બીજા રાજ્યોમાં પણ ભોળી પ્રજા છે પણ ઝારખંડની પ્રજા આદિવાસી પ્રજા આદિવાસી બહુલ રાજ્ય એ એ એવી રીતે ભોળવાય એમ નથી સાબિત થઈ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કોમેન્ટ કરશો અને હંમેશા ચેક અને ક્રોસ ચેક કરતા રહેજો કોઈ પણ વિગતોને નમસ્કાર